வர்ணிவேஷரமணியதர்சனம் மந்தஹாசருச்சிரானநாங்குஜம் பூஜிதம் சுரநரோத்தமிருமுதா தர்மநந்தனமஹம் ஓம் ஸ்ரீ பூர்ண புருஷோத்தம நாராயணாய நமோ நமஹ. அக்ஷரதாமாதிபதயே ராஜாதிராஜாய நமோ நமஹ. பராத் பராய ஸ்ரீ ஸ்வாமி நாராயணாய சர்வ கர்ம ஃபல பிரதாத்ரே நமோ நமஹ. சர்வ காரண காரணாய சர்வாதாராய சர்வக்ஞாய சர்வாந்தர்யாமினே சர்வாவதாரினே ஸ்ரீ ஹரி கிருஷ்ண மகாராஜாய நமோ நம. கடின தப காரிணே வனவாசி ஸ்ரீ நீலகண்ட வர்ணி ராஜாய நமோ நம. சாது சேவா பராயணாய ஸ்ரீ சர்ஜுதாசாய நமோ நம. பாலரூபாய மகாமனோகராய அதி சமர்த்தாய ஸ்ரீ கணிஷாம் மகாராஜாய நமோ நம. ஆதிகுருவே சத்குருவரியாய ஸ்ரீ கோபாலானந்த முனை ஹரிஸ்வரூப நிமக்னாய நமோ. ஸ்ரீ முக்தானந்த சுவாமினே சர்வசுத் குண சம்பன்னாய நமோ நம. சத்குரு சுகுணாதித்தானந்த சுவாமினே நித்யானந்த சுவாமினே சுகானந்த சுவாமினே கிருபானந்த சுவாமினே பிரம்மானந்த சுவாமினே நமோ நம. ஸ்வரூபானந்த சுவாமினே சதானந்த சுவாமினே சித்தானந்த சுவாமினே சச்சிதானந்த சுவாமினே வியாப்கானந்த சுவாமினே யோகானந்த சுவாமினே சைத்தன்யானந்த சுவாமினே ச நமோ நம. சத்குரு ஸ்ரீ ராமதாஸ் பாய் சுவாமினே பயாத்மானந்த சுவாமினே கிஷ்குளானந்த சுவாமினே பிரேமானந்த சுவாமினே இத்தியாதி சர்வே நந்த சத்யோ நமோ நம. ஆதாரானந்த முனையே மம குரு ஸ்ரீ ராதாரமண சுவாமினே பக்தராஜதாதா காச்சராய நமோ நம. சர்வதாமஸ்த சர்வமுக்தேப்யஹ பிரகட சர்வ சாது ஹரி பக்தேப்யோ நமோ. விக்ரம் சம்வத் 2079 அஷாட வத் பாஞ்சம் சனிவார் தாரிக் 27 ஜூலாய் 2013 ஆஜனா சத்விச்சார. எமர்சன் நாம்னா એક તત્વ ચિંતક એવું કહ્યું જે આજ્ઞાંકિત છે તેને જ આજ્ઞા કરવાનો અધિકાર છે. જે આજ્ઞાંકિત છે એટલે કે આજ્ઞામાં રહેતો હોય એ જ આજ્ઞા કરવાને અધિકાર ધરાવે છે. જે ખુદ ક્યારેય કોઈની આજ્ઞામાં રહેતો નથી એને કોઈની આજ્ઞા કરવાનો અધિકાર નથી એવું એનું કહેવું છે. તમે નિયમમાં નથી તો તમારે કોઈને નિયમ પડાવાય નહીં. તમે શિષ્ય જ નથી તો ગુરુ થવાય જ નહીં. તમે ખુદ નિષ્કપટને નિખાલસ નથી તો બીજા તમારી પાસે નિષ્કપટ રહે નિખાલસ રહે એવી આશા તમારે રખાય નહીં. તમે પોતે નાના થઈને જીવી નથી શકતા તો બીજાને નાના થઈને જીવો એમ કહેવાય નહીં. ટૂંકું કહીએ તો વર્તનમાં ન હોય તો વાતું કરાય નહીં. પહેલાં પોતે અમલમાં લેવું જોઈએ, પાળવું જોઈએ અને પછી બીજાને કહેવું જોઈએ. એમ એમનું કહેવાનું થતું હોય એવું મને લાગે છે. ઘણી વખત આપણે ત્યાં આવું બધું થતું હોય છે, આપણાથી કાંઈ પડતું ન હોય, કંઈ આપણામાં હોય નહીં અને બીજાને વાલું લગાડવા મોટા થવા ડીંગા દીધા કરતા હોઈએ છીએ. બને એવું જીવનો સ્વભાવ છે ઉપસવાનો, સૌમાં મોટેરા ને મહાન ને વિશેષ દેખાવાનો,
એટલે ઓટોમેટિક એવું થઈ જાય, હવા ત્યાં મરાય જ જાય, રહેવાય નહીં. આપણામાં જે કાંઈ હોય એનાથી 2-5% ઓછી વાત થાય તો કોઈથી દુઃખ ન આવે, સામાન્ય છેતરાનું પાપ ન લાગે, કોઈનો વિશ્વાસઘાત ન કર્યો કહેવાય. અને લોકો આપણી પાસેથી ઓવર અપેક્ષા પણ ન રાખી શકે, કેમ જે ઓવર વાત કરીએ છીએ ને ત્યારે લોકોને આપણામાં ઓવર વિશ્વાસ, ઓવર નિષ્ઠા, ઓવર બધું આપણે કરાવ્યું એને ઓવર બતાવી, નહીતરી બિચારો કાંઈ આપણી પાસે એટલા ન માગત, પણ આપણે બહુ પડ્યા છે એવું દેખાડ્યું પછી માગે ને, તારે માટે હું જાન દઈ દઈશ એવા બણગા માર્યા. પછી એણે કીધું જાન તો નથી જોતી, પણ 2 દિવસ સ્કૂટર આપો ને તમારું. હા એ વાત સાચી, પણ પંચર છે હું કરાવી લઈશ. હા પણ હવે એમાં એવું છે ને, હલવાણો જાન દેવા વાળો એટલે બણગા ન આવા બધા મારવા. એમ શાંતિથી જીવતા આવડે કે ન આવડે, હું કામ જિંદગી બગાડો, બુદ્ધિ નહીં. આ એમર્સન ભાઈ એવું કહેતા હોય એવું મને લાગે છે, મારા ઘરની કાંઈ વાત નથી. અમથે અમથા કોકને શા હારું તમે હેરાન કરો છો, શું એમાંથી તમને મળે છે? માટે આપણે આપણા માનને, દંભને, પાખંડને જરા કંટ્રોલ કરી લઈએ તો આપણે પણ સુખી, આપણો પડખે પડખે વાળો વર્ગ પણ સુખી. લહેર કરો, આપણામાં જે શક્તિ નથી તે શું કામ બતાવો છો, ભક્તિ નથી તે શું કામ બતાવો છો, નિષ્ઠા નથી, મહિમા નથી, પ્રેમ નથી, તો પછી હું કામ બતાવો છો? આ વાત 1000 વાર કરી છે કે તમે ઉલ્લુ ન બનાવો. હા મને સાધુ સંતોને હરિભક્તોને પ્લીઝ છેતરો નહીં, ભગવાન તો નહીં જ છેતરાય. ગણાય કે તમે કહો એમ કરો, આપણે કઈ આમ કરો તક એમ નહીં, તો આવું કહો અને પછી અમારે એમ જ કરવું છે. આ અમે કહ્યું એમ કર્યું કે તમે કહ્યું એમ અમને કરાવડાયું? હોશિયાર માણસો હોય. એકવાર મહારાજની દર્શને આવવાની બધા સાધુ સંતોને બંધી હતી, મહારાજ ગઢડામાં છાના રહેતા, એમાં એક સ્વામીને ગામડા ફરતા ફરતા બહુ તાણ થઈ ગઈ ભગવાનના દર્શનની, એટલે મુક્તાનંદ સ્વામી કે કોક હતા એમને કીધું કે મારે મહારાજના દર્શન વિના રહેવાશે નહીં. સ્વામી કે આગિના નથી મહાપુરુષ? તો કે પણ હવે આમ રહ્યું નથી જતું, મારે તો જવું પડે એવું છે, માટે મને આગિના કરો. સ્વામી કે હારું જાઓ. સાધુ જોડમાં આવ્યા, ગઢડે આવ્યા, મહારાજના દર્શને ગયા, પણ મહારાજ તો મોઢું ચડાવીને બેઠેલા, આમાં દર્શનનું સુખ શું આવે? મહારાજ કે આજ્ઞા નથી ને કેમ આવ્યા? ત્યારે કે મુક્તાનંદ સ્વામીએ દર્શનને મોકલ્યા એવું કીધું. મુક્તાનંદ સ્વામીએ એમને કીધું કે જાઓ. ત્યારે મહારાજ કે મુક્તાનંદ સ્વામીએ કીધું કે તમે કેવરાયું? પછી હલવાણા, મુક્તાનંદ સ્વામીએ તમને કીધું કે તમે કેવરાયું? કીધું તું કેવરાયું તું? આપણે આવી લીલા કરીએ છીએ કે નહીં ક્યારેક ક્યારેક? આ બધું બંધ કરવું એમ કહું, અને કાંઈ કેવરાયું હોય તો ચોખ્ખું રાખવું કે મેં કેવરાયું છે, આ મેં ઊભું કરેલ છે, મારું છે, મારો રાગ, મારો પોતાનો આગ્રહ દાંડ્યો, હું કોકને ખાતે સડાવું છું, જીવ બહુ મેલો છે. એવો રમત કર્યા ને એવો રમત કર્યો, એમાં જે આવા બધા મેલા ને આળવિતરા ને લુચ્ચા ને રમતિયાળ માણસો સત્સંગમાં ગરી ગયા હોય ને, હાય હા, એ સત્સંગને પૂરો સંસાર બનાવે, ઘટણાએ ઘટના કરે. એમાં કોઈ સાધુ સંતમાં પહેરી ગયા હોય આવા ખટપટિયા,
ખટપટાચાર્ય જેને હું કહું, મારી નાખે હક નહીં. તમારા સંસારમાં તો ગ્રસ્ત આશ્રમમાં તો પરમાત્માએ તમારા લેણીયાતને મોકલી દીધો હોય, તે તમારો દીકરો થયો હોય કે હગો વાલો થઈને તમારા ભળ્યો હોય, કઠણાય જય સ્વામિનારાયણ, પણ અમારામાં આવી જાય. બોલો, આખું મંદિર ને સંસ્થા ને મંડળ ને સત્સંગ બધું ઘૂમડ્યા કરે, માળો એકલો. અમુક અમુક મરી જાય પછી કેમ આખા દેશમાં તોફાન બોફાન બધું બંધ થઈ જાય છે અને સર્વત્ર શાંતિ ફેલાઈ જાય, ત્યારે બધાને ખબર પડે, ઓ બાપરે, હમણાંથી કોઈ તોફાન નહીં, કાંઈ નહીં, આ બધું કેમ સમી ગયું, બોલો મરી ગયો એટલે હો ઠીક, એને લઈને બધું હલબલતું તઈ આવું હોય. આ તો આપણને ઉપદેશ દેવાની વાત છે કે જે કાંઈ આપણામાં છે એને ઢાંકી રાખો, બહાર ન બતાવો બાપા. એ દંભ થાય છે, કોકને છેતરવાનો ધંધો થાય છે, અને એ આપણે જે બતાવ્યું હોય તે આપણે પાછું કરી બતાવવાનું હોય છે, અને ટાણે આપણેથી પાછું રહેતું નથી, એટલે આમાંનો વિશ્વાસઘાત પણ થાય છે. કારણ કે આપણે મફતનો ન ઉપજાવવા જેવો આપણા પ્રત્યે વિશ્વાસ ઉપજાવ્યો એના માથામાં, હવે એ આપણે નિભાવી શકીએ એમ તો છીએ નહીં, પછી વિશ્વાસઘાત થવાનો. માટે હું કામ પહેલેથી જ આપણા જે નથી એ હમાને દેખાડી દેવાનો આગ્રહ રાખવો. સાચું કહેજો, મારી વાત ખોટી હોય તો મને તમે તમારે સલાહ દો, પણ તમે નજર કરીને જોઈ લો, ઘણાને આવી ટેવ છે, બધા કરતા દંભી ભૂંડા, એની કરતા ભગ ભગ બોલી નાખે ની હારા, એમાં મોઢે મોઢે મીઠું બોલે, એવું વાલું લગાડે સારું લાગે, લટુડા પટુડા કરે ને કાલો કાલો ને વાલો થઈ જાય, અને પાછળથી માળો ગમે તેમ આપણું બોલે ને ગમે એમ સોલે ને એવું કાંઈ ન હોય જે આપણને દેખાડી ગયો હોય એવું. આ માણાને તો છે ને કોઈ ભડાકે દે તો એને પાપ ન લાગે, આવા હોય ને ભગવાન બચાવે તો જ બચીએ, બાકી બચવું કઠણ છે. આવા ખટપટિયા કહેવાય, એમાં આઈની આઈને આઈની આઈને આખી પાછી કર્યા કરે, કોકની ખાનગી વાત આમ કાન રાખીને સાંભળવાનો શોખીન હોય, કોકનું ખાનગી રેકોર્ડિંગ પણ ન કરે, નીતિ નાખે છે, શાસ્ત્ર અને મર્યાદા પણ નાખે છે, તો કોઈની વાત ખાનગી સંભળાય નહીં. સત્સંગી તો પછી થશું, પેલા માણા થાય બસ. આ બધું બહુ સમજવા જેવું છે. આપણે અડખે પડખે વાળા દુઃખી હોય અને બીજે આપણે બહુ મોટા ભા થવા સેવા કરવા ઉપડી જઈએ એ પણ ઠીક નથી. ઘરે મા બાપ એકલા હોય, હેરાન થતા હોય, એને પાણી પાઈ નહીં અને સમયમાં બે મહિના ન્યા વૈયા જઈએ, આ પણ ઠીક નથી, ભગવાને નહીં ગમે. આપણે આપણી ફરજ બજાવીને જેટલી થાય એટલી પરમેશ્વરની ભક્તિ કરીએ, બહુ વાયડાઈ ન કરીએ, ભગવાન એમાં કાંઈ રાજી થતા નથી, જરા સમજવું જોઈએ. સામાન્ય વિવેક અને મર્યાદાને ન સમજ્યા અને મોટા ભગત થઈને કાં તો મોટા સત્સંગમાં આગેવાન થઈ અને હડિયું દીધા જ કરવી, દારૂ પીધેલા માકડાની જેમ આમથી આમને તેમથી તેમ, ઠીક બિચારા જેને આપણી ગરજ છે અને જેને આપણને એરડા ને વડલો મહિના વગેરે છૂટક્યો નથી, તો બિચારા કે છે વડ દેવતાય નમઃ, પણ બાકીના આપણને જોઈને એમ માનશે કે ઓહો ગઢો થયો પણ વાંદરો ગુલાટ ચૂકતો નથી, એટલા વરેથી સત્સંગ કરે, પણ આને મૂર્ખાને જરાય માન ઈર્ષા મોટાઈનો દાંડિયો ઓછો થયો નહીં, કાંઈ સુધારો આના કારણ શરીરમાં થયો નહીં. હાય રે હાય, અને વર્ષોથી મંદિરના પગથિયા કહી નાખ્યા, પણ આનું કારણ શરીર મુતળીનો કારણ તારી સહેજ ક્રોધ ઓછો થયો નહીં, ઈર્ષા ઓછી થઈ નહીં, રાગ દ્વેષ ઓછા થયા નહીં, વાસના ઓછી થઈ નહીં, આડોડાય અહંકાર કશું આનું ઘટ્યું જ નહીં. બોલો, સત્સંગ બહુ કર્યો, જ્યાં હોય ને સત્સંગમાં મોર, સાધુ આવ્યા હોય તો મોર, આચાર્ય આવ્યા હોય તો પડખે જ હાલતો હોય, કેમ છે બધું બરાબર ને, જાણે એને જ બધું કર્યું હોય, ઓલે આવ્યા ને તેથી આવ્યો હોય, ખળ નાયક તેથી જ પધાર્યો હોય. આ હા હા હા, આપણા હાથમાં નહીં એને ઉપર મોકલી દેવામાં, આપણે એ કરાય નહીં, બાકી એક દી એને ન રખાય આ લોકમાં, પણ શું થાય
આપણું કર્તવ્ય નહીં. એવા જેથી આ ધરતી ઉપર નહીં હોય તેથી જ આપણે બધા સુખી થાવ. બગાડ્યું છે એ બધા જ. ઠીક છે, હા વાત. આજીવિકાની પળોજળમાં માણસ જીવવાનું ભૂલી ગયો. આજીવિકાની પળોજળમાં માર્ગરેટ ફુલ્લર નામના ચિંતક બોલ્યા, આજીવિકાની પળોજળમાં એટલે કે માથાકૂટમાં કમાવું કમાવું કમાવું, પૈસો પૈસો પૈસો, અહીંથી લઈ લો અહીંથી લઈ લો, ઉપરથી ઉતારું ભમ જ ખોદી કાઢું, પૈસો ભેગો કરો છો બસ. આમાં તો માણસ જીવવાનું ભૂલી ગયા છે અને મોત જેવું જીવન જીવે છે. આ જીવતા હોવા છતાં મરેલા જેવો. પૈસાના સ્વામી રહેવાય ત્યાં સુધી પૈસો સુખ આપે છે, પૈસાના ગોલા થયા પછી પૈસો કોઈને સુખ દેતો નથી. પૈસો ત્યાં સુધી ને તેટલો જ સારો જ્યાં સુધી ને જેટલો આપણો ગોલો થઈને જીવે. અને જેથી આપણો ધણી થાય તેથી એ જાજો હોય કે થોડો, પણ આપણા માટે ઝેર સમાન થઈ જાય છે. પણ જેને પૈસાની ધૂન ચડે છે, લોભની લત લાગે છે, એ લાળ જેને અડી જાય છે, આ જીવનની એને શાંતિ નથી થતી. ખોટું કરોતા એ અચકાતો જ નથી. લોભ મૂલાની પાપાની. ધરતીમાં લોભને કારણે જેટલા પાપ થાય છે એટલા પાપ બીજા કોઈ દોષને કારણે નહીં થતા. પોપડા ઉપર પોપડા ખરીદે, અબજોપતિ થઈ ગયો હોય, મોટી પાર્ટી કહેવાય. ક્યાં પૈસો નાખવો એની એને કાંઈ અક્કલ ન હુજતી હોય, પણ તોય હજી પૈસો થાવ, હજી થાવ. આહા, પાછા ધાર્મિક હોય સમજાણું, પણ એ તો છે ને મરીન ભૂત થાય. મરીન થાય એનો વાંધો નહીં, કોક મારી નાખશે ને ભૂત થાય. લગભગ આવા બહુ લોભી હોય ને એ કોઈ દિવસ મોતે મરતા હોતા નથી, અને કોક મારી જ નાખે. કેમ છે, ગમે એનું ગમે એમ માળા કરી નાખે, કોઈના પૈસા દે જ નહીં, ડબલ થઈ જાય પછી જ દે. એને ત્યાં ઉઘરાણીએ જઈ જઈને તમારા 10 જોડ સપલા તૂટી જાય ને ત્યારે એક હપ્તો આપે. તમને બધાને અનુભવ તો હશે જ, પનારા પડ્યા હોય ખબર હોય. સત્સંગી નહીં વિચાર થાય કે મારી પાસે રિવોલ્વર નથી, નકર આને સાલાને આઈ નાઈ ભડાકે દઉં. આવા હોય કંજુસ નહી, કંજુસ શિરોમણી. પૂરું પેટ ભરીને ખાય નહીં, પૈસો વપરાય જાય એટલે. હવ ડાયાબિટીસ થી હોય ને એ કોરા ખાખરા ખાય, હા લોબિટીસ થી હોય ને એ કોરા ખાય, કે ઘી માંગો બાવ. મરે ત્યારે કહેતો જાય લાકડા માપે વાપરજો. આવા લોભી હોય. એક જણો રૂપિયા વાળો તો અગાશીમાં ચડેલો હાથ મેં માળે, પતંગ હતી ને ઉડતી ઉડતી આવતી તે લેવાઈ ગયો, એમાં ખબર ન રીત પીડ્યો હેઠો. હા તીજે માળે એનું મકાન હતું, ત્યાં રહેતો હતો. તે બારી આવ્યો ને તે કહેતો ગયો કે એક જણાનું ઓછું રાંજો. લો આજીવિકાની પળોજળ. માણાને માણા નથી રહેવા દેતા. પાછો પૈસો છે ને એક મનુષ્યની માં છે. કૂતરા ગજડા ઊંટિયા ખૂંટિયા પાડડા ગાડડા કોઈ પૈસો ભેગો નહીં કરતા. પૂછો એને, ગજડા ભાઈ તમારું બેંક બેલેન્સ કેટલું, પૂછો જ ખરા. ગજડો તરત એમ કહે છે હું માણસ નથી, તેવો મોહ રાખું. આ એમ ગર્ધભરા છો, ગમે ત્યાં ઉકરડામાં દાબામાં પડીને ખાઈ લઈએ પણ ખોટો સંગ્રહ ન કરીએ. આને તો ધરવ જ નહીં. બચારો હવારથી હાંજ સુધી હડિયું દેવ. ઓલો હિસાબ ને ઓલી ફાઇલ ને ઓલ્યાની માથા કોઈ ને ઓલ્યાપણે માથા કોઈ ઓલ્યાપણે કંકાસ ને આ કંકાસ જાગે તે મળો હોવે ત્યાં ઊંઘ આવે. ઓ
ઓલી પ્રોપર્ટીનું શું થયું છે, ઓલા પૈસાનું કેમ થયું, ઓલો પાછો ડાટો મારી જાય ને, આ હા હા, પોતાને ખાતે જાજુ ધારણ થાય ને એટલે હગાવાલાના ખાતે પાછા દસ્તાવેજ કર્યા હોય ને એ પાછો ફફડાટ કે માળો ફરી જાય, પૂછ એને સહ્યું કરે ને ખોટ્યું કરે ને કોર ને કાવા દાવા ધમાલા ડખા, હક જ નહીં. આ પરોજળમાં જીવવાનું ભૂલી ગયો. આ બોલો, મરી જાય સુખી થાય એવું જીવન એને બનાવી નાખ્યું. ભગવાને કઈ એવું નહોતું આપ્યું, જીવન બહુ સારું આપ્યું હતું. હે, આ મળદાને જીવતા ન આવડ્યું, ભડદાને બગાડ નાખ્યું બધું. માટે ભગવાન રોટલો ઓટલો દે છે, આવ્યા કામ ઉકેલે છે, શાંતિ રાખો ને બાપા. પ્રભુ ઇતનો દીજીએ જામે સબ સમાય, આ એટલું દેજો બધા સમાઈ જાય, સમજાણો. અવસર આવ્યો ઉકલે ને સાધુ ભૂખ્યો ન જાય. પ્રભુ ઇતનો દીજીએ જામે સબ સમાય, અવસર આવ્યો ઉકલે અને સાધુ ભૂખ્યો ન જાય. બસ જાજુ માગતો નથી, આટલું બહુ થઈ ગયું. ભગવાન એટલું આપજે બધા સમાઈ જાય, બરાબર. અને અવસર આવ્યો હોય તો ઉકલી જાય, અને આંગણે કોક આવ્યો હોય ભૂખ્યો ન જાય. બસ જાજુ નથી જોતું. બાદશાહી કરો ને કોઈની અરે કોડી જાયશ, હોગામાં એટલા બધા દુઃખી થાવ છો. હે ધનવાનો, આટલું બધું તમારે હાડ્યાડ થવાની જરૂર શું છે? બોલો, શેરથી વધારે ખવાતું નથી. હજારો એકર જમીન ભેગી કરી પણ તમારે હોવા જગ્યા કેટલી જોઈ? અડધી જ પથારી, અડધી જ પથારી જોઈ. બોલો, મરશો તારે લાકડા બે મણજો છે, બસ ત્યાં બળી જશો. હું આ બધું એટલું બધું હું પણ ના રળવું જોઈએ. સંસારી છો, તમારે હોવું જોઈએ, ભેગું કરવું જોઈએ, પણ કાંઈ માપ જ નહીં. હે, કુટુંબ નિયોજન કર્યું, કોઈ સંપત્તિ નિયોજન કરો કે નહીં? બે બસ, તો આમાં કાંઈ બસ જ નહીં, ખટારા ને ખટારા. આવા દખ કોને રે હા ભોલામું, આ રોજડા કોની આગળ ગામ, એ મારો રુધિયો રે રૂએ ને માયલો ભીતર જલે, અને લોભિયા રૂમાડે રૂમાડે બળે, અને હક જ ન હોય. પાછા ફાળો લખાવે, આપે નહી, લખાવે ઠામઠામાં લખી લો, આઈક્યા દેવાસ હો, અને સામે લેવા વાળા એ બાપા લોભી ના સરદાર હોય. તમારા એટલા નહીં, અરે લખો ને કેટલા, 10 લાખ લખો ને, 10 લખો બસ, રાજી જય સ્વામિનારાયણ. લ્યો થાવ ધક્કા આવે, તમે તે ઉઘરાણું કર્યા કરો, મજા આવે. આવા મુલાકાતીઓ હાંજ પડે બહેન તણીસે આવે તો એને એમ થાય કે આપણે કઈક છીએ. મારે ઘરે 300 જણા તો રોજ મને મળવા આવે છે, હું કઈ સામાન્ય માણસ છું, મળવા આવે છે કોડા ઉઘરાણી આવે. હે, મારે ફોન કેટલા આવે, હું કોઈને કરતો નહીં, બધા મને કરે, તને જ કરે તો બીજા કરે કોને? આવી ઉપાધિ છે, સારું કર્યું પરમહંસ થઈ ગયા. આ દુનિયામાં તો અકાળે મોત થાય એવું છે. જાવા દે, આપણે શું કરવાના છીએ તેના પરથી નહીં, પણ અત્યારે આપણે શું કરીએ છીએ એના પરથી આપણી કિંમત અંકાશે. હેનરી ફોર્ડ. હા ભાઈ, આવું બોલ્યા. આપણે શું કરવાના છીએ તેના પરથી નહીં, શું કરવાના છીએ એ તો બધું હવા મૂડે હજી, પણ આપણે અત્યારે શું કરીએ છીએ એના ઉપરથી આપણી કિંમત નક્કી થાય. જો આ ગાય રોજ મણ દૂધ દેવાની છે, દેવાની છે એમ ન હાલે, અત્યારે કેટલું દે છે એના ઉપર એની કિંમત થાય. વાત એમ છે, આંતરિક એકતા કે બિના
बाह्य एकता कुछ अर्थ नहीं रखती। संघर्ष का मूल आंतरिक भिन्नता है, बाह्य नहीं। स्वामी शरणानंद जी महाराज कहते हैं कि हमारी तुम्हारी आंतरिक एकता के बिना बाह्य एकता कुछ अर्थ नहीं रखती। बार बार अपने बधा एक थी बैठा, अंदर ची बधा नोखा, आनो कोई अर्थ नहीं। बापा अंदर थी भेगा हो ने तो भले एक अहमदाबाद रहता हो, एक वडोदरा रहता हो, एक मुंबई रहता हो, तुम तुम्हारी एक विदेश में रहता हो, नोखा रहता हो, पण अहिया एक होय तो काम थाय, फोन थी काम थी जाय। અને બાકી એક જ ઘરમાં બધા રહેતા હો, એક હરખા કપડાં, એક હરખા વાળ, એક જ વારે દાઢી કરાવતા હો, એક જ હારે જમતા હો, પણ અહીંયા બધાના નોખા નોખા હોય, એકબીજાની હારે ઉભાય પડે એવું ન હોય, મજા ન આવે। આંતરિક એકતા જોઈએ, બાહ્ય હોય ન હોય ઠીક। આંતરિક સંઘર્ષ દુઃખદાયક હે। આજના સદવિચાર પ્રશ્નોત્તરી। આપણે આપણામાં રહેલા ગુણ આવડત કે જ્ઞાનનો ભાસ શા માટે ન થવા દેવો જોઈએ? આપણે આપણામાં રહેલા ગુણોનો, આવડતનો, જ્ઞાનનો બીજાને આભાસ શા માટે થવા દેવો ન જોઈએ, બતાવવું ન જોઈએ? ઓલા ભાઈને આપો, કારણ કે તે ગુણની પાછળ જ તે દોષ દોષ રહેલા છે। એ તો ઠીક છે, પણ આપણામાં રહેલા ગુણો, આવડત, કલાનો આપણે બીજાને ભાસ ન થવા દેવો, એટલે કે જણાવવું નહીં। શું કામ ન જણાવવું જોઈએ? કેમ જે આપણે એ બધું જણાવશું ને તો કોઈ દી સંપૂર્ણ નિર્દોષ નહીં થઈએ। કેમ જે આપણને જણાવવાનું મન ત્યારે થયું કે આપણામાં એ એક માન નામનો દોષ છે, એટલે હવે દોષ રહ્યો એટલે એ દોષની વચ્ચે બધા અવગુણ રહેવાના। કાયદાઓથી અનિષ્ટનો નાશ કેમ નથી થઈ શકતો, બોલો। કારણ કે ભયથી નહીં પરંતુ ભરોસાથી જ સંપૂર્ણ સુધારો થઈ શકે છે, એટલે ભયથી સુધારો થાય છે પણ ઉપર ઉપરથી। ખરેખરો અંદરથી સુધારો તો કાયદાઓથી જ નથી થતો, પ્રેમથી થાય છે, સમજાવટથી થાય છે, ધાર્મિકતાથી થાય છે। શ્રીહરિની ભોજન જમતી વેળાએ શું સ્વાભાવિક પ્રકૃતિ હતી બધાને ખબર છે, બે ચાર વાર પાણી પીતા, પેટ ઉપર હાથ ફેરવતા, ભોજન જેનું હોય એને રાજી કરવા વખાણતા। આલોક અને પરલોકમાં દુઃખી કોણ થાય છે? શાસ્ત્રમાં અને લોકમાં જે નિષિદ્ધ બાબત હોય તેને જે કરે છે તે આલોક અને પરલોકમાં નીચે મોટા કષ્ટને પામે છે। શિક્ષા પત્રી મોહ કોને કહેવાય? હગી આંખે દુઃખ જોવે ને તો એને એ માર્ગે ગયા વગર હાલે ને એના મોહ। નજર કરી દુઃખ દેખત જો હું, દુઃખ હોવે તેસે કરત તો હું, તો હું તૈસે હિ કરત, હા નજરે દેખત તો હું તૈસે હિ કરત, ઇનકો નામ સો મોહ કહાવું, મોહ કર જન સો દુખી રહાવું। એનું નામ મોહ છે ભાઈ, મોહે કરીને જ માણસો દુખી દુખી થાય છે। બોલો લ્યો, ભગવાન સ્વામિનારાયણ કયા દેશમાં આવ્યા? હાલાર દેશમાં આવ્યા। હાલાર દેશમાં કયું ગામ છે? જોડિયા। જોડિયા ગામ ક્યાં આવ્યું? જામનગર તાલુકામાં। હા, ભગવાન કયા ગામથી જોડિયા ગામ આવ્યા? તુણા બંદરેથી, અંજારેથી। હવે ભગવાન કચ્છમાંથી માંડવી, અંજાર, પછી તુણા થઈને જોડિયા આવ્યા, કચ્છમાંથી નીકળીને હવે ભગવાન જોડિયા આવ્યા, હાલાર દેશમાં આવ્યા। હવે ભગવાન ત્યાંથી કઈ જશે? આગળ જશે, પૂર 11મું તરંગ 7મું જોડિયામાં હરિભક્તને વાત કરી, જેમ્યા અને ભાદરા જવા ચાલ્યા, ક્યાં જશે? હા એમ 1-12 જોડિયાના ભક્તો સાથે વાર્તાલાપ, 13-18 મોટા પુરુષના લક્ષણ, 19-40 શ્રી હરિનો મહિમા છે।
જોડિયા ગામના હરિભક્તોએ શ્રી હરિને કહ્યું, મહારાજ આપ આ વખતે કચ્છમાં બહુ ટકી ગયા, તમને કચ્છમાં ફાવી ગયું ખરું કે? હાલાર, સોરઠ, કાઠિયાવાડ, ઝાલાવાડ અને ગુજરાત એ બધા દેશો કરતા આપને કચ્છ પ્રદેશ ઘણો ગમી ગયો. આપનું વર્તન બતાવે છે વર્તન, આપ બીજા દેશોમાં ક્યાંય આટલું ટકતા નથી અને કચ્છમાં જ ઘણું રહ્યા, તેનું શું કારણ છે? બીજા દેશમાં રહેનારા હરિભક્તો પણ આવું જ કહે છે, બીજા દેશો કરતા આપે કચ્છ દેશને પુણ્યશાળી કરી દીધો છે. બીજા જે જે દેશમાં હરિભક્તો રહે છે તે આપનું રટણ કરતા રહે છે, તોય તમે બહુ જાતા નથી, જાજુ ટકતા નથી ને કચ્છમાં એટલું બધું રોકાઈ પડ્યા. ત્યારે શ્રી હરિએ તે ભક્તોને કહ્યું, વાલા ભક્તો સાંભળો, કચ્છ દેશમાં પ્રજાને બીજો કાંઈ ઉપદ્રવ નથી, બીજા દેશોમાં તો ભારે ઉપદ્રવ થયા કરે છે, કચ્છ દેશમાં શાંતિ છે, અમે શાંતિ ઈચ્છીએ છીએ, શાંતિ હોવાથી ત્યાં વધુ રોકાઈ જઈએ છીએ. જોયું ને, કચ્છ દેશના હરિભગત બહુ હારા છે, બીજા દેશના હરિભગત હારા નથી એવું નહીં, કચ્છ દેશ નિરુપદ્રવ દેશ છે, મજા આવે છે ત્યાં શાંતિથી જીવવાની. બીજા દેશમાં હરિભગત હારા, અમારું સતત રટણ કરતા રહે છે, અમને ખૂબ પ્રેમથી આગ્રહ કરી હાચવે, રાખે, બોલાવે, જવા ન દેવા, પણ દેશ હારા નહીં, ટંટા ડખા બધા થયા જ કરે, શું કરવું એનું કહો. મહારાજ કે બીજા દેશમાં તો વારંવાર લશ્કર ચડી આવે છે, યુદ્ધો લડાયો થતી હોય, કોક રાજાનું લશ્કર જાતું હોય તો જ્યાંથી નીકળે ને એના ખેતર બેતર ચારતું જાય, ચીબડા ગલકા તોડતું જાય, ગમે એનું હળગાવતું જાય. બોલો, લશ્કરના માણસો બહુ ડેન્જર હતા પહેલા, ભોગા કાઢી નાખે. પહેલાના લશ્કર દુઃખ દેતા એવું મારું કહેવું થતું નથી, હર કાળના લશ્કર જ્યાં જ્યાંનું હાલે ને એટલું દુઃખ હોવું નહીં, એને કોણ રોકે? બોલો, એક લશ્કર બહુ દુઃખ દે બધા. અરે ભાઈ, ક્યાંક લડાઈ કરે ને જીતે તો બધું લૂંટી લે લશ્કરના માણસો, લૂંટી લે એટલો વાંધો નહીં, પણ ત્યાંની અનાથ સ્ત્રીઓ ઉપર ત્રાસ ગુજારે, બળાત્કાર કરે. બોલો, આવા કિસ્સાઓ પૂર્વે બનતા આજે બને. પછી બીજી હેરાન થવાની જગ્યા કઈ ખબર છે તમને? જો ભૂલે શું કે તમારે જેલમાં જવાનું થયું, કોઈકે ખોટા કેસ કરીને અંદર પોરવી દીધા, તો તમને સીધા સાદા માણસને અંદર જે ખોખાર કેદી હોય ને એ બહુ હેરાન કરે, અલે પગદાબ મારે નોંધા બધું. તમારે માટે ઘરેથી ટિફિન આવ્યું હોય ને તો પેલા ઈવડાવી લાવે, બધું હારું હારું ખાજે, વધે જ તમને દે, પથારી કરી દેવાની. તમારે ઘરેથી જો હારી પથારી તમને મોકલી હોય ને તો ઈવડાવી તમારી પથારીમાં હોઈ જાય ને, કાં તમારી પથારીમાં બાથરૂમ કરીને પલાળ મૂકે, કોડા અમાર પથારી ને તારે પથારી. એટલે કેદ કોઈને દુઃખ દેતી નથી, અંદર ભરાણેલા કેદી બહુ હેરાન કરે છે. સમજાણું? એટલે એક ઈ જગ્યા બહુ ખરાબ. પછી હોસ્ટેલ, છોકરાઓ ભણતા હોય ને અમુક ગુંડા ટોળકી હોય ને એ બીજા સીધા ભલા છોકરાઓને બહુ હેરાન. પછી ટ્રેનમાં તમે જો બેઠા હોય ને ઓલી અપડાઉન કરનારી રોજિંદી ટુકડીઓ, એ લગભગ બધા ગુંડાના સરદાર હોય, વડોદરા, અમદાવાદ, અમદાવાદ, સુરત, એને કઈ જોવાનું ન હોય. તમે તો ક્યાંક બહાર ના આવડે, આનું તો ગ્રુપ હોય, એ બધા ખળગ્રેસરો બધા ત્યાં હારે જ હોય, કાંઈ તમારું સાંભળે નહીં, તમારી સીટ હોય તોય હું બેસી જઈ જાય. એવી ઘણી જગ્યાઓ છે ત્યાં દુઃખ રહેલા જ છે, એનો કોઈ ઉકેલ નથી. કોઈક જ દેશ નિરુપદ્રવ હોય છે, શાંતિ હોય છે, સુખ હોય છે. ભગવાન કે આ કચ્છ દેશ છે ને ઉપદ્રવ રહિત છે, એટલે અમને મજા આવે છે, રોકાઈએ. ભગવાન કે બીજા દેશોમાં તો વારંવાર લશ્કર ચડી આવે છે, લશ્કરને લીધે પ્રજાને કે રાજાને કોઈને સુખ શાંતિ નથી. આ બધા હોય ને લશ્કરના માણસોને એને તેને, એને કોઈ ન કહેવો, કઈ જોઈ ન હાલે તમારો. પોલીસ ને લઈ આવો, પોલીસ એને શું કરે? એમ આ લશ્કરના માણસોને કોઈ શું કરે? ગામડાનો નાનો રાજા હોય એને કાંઈ ન કરે, મોટા રાજાનું લશ્કર નીકળ્યું હોય
દિલ્હીના બાદશાહનું કે સયાજીરાવ સરકારનું તે તો બધું ખમરોળતું જાય. કઈ ગરીબના ખેતરમાં ઘોડા મૂકીને ઉજળ કરતા જાય ઉડે. બોલો કઈ ન સર. લશ્કરને લીધે પ્રજાને કે રાજાને કોઈને સુખ શાંતિ નથી. એક એકને પકડીને મારે છે. જે સત્સંગી નથી થયા તેવો બધા મેલિકાર કરે છે, ધાડું પાડે છે. ધાડી પાડું નો ધંધો કરે અને મેલિકાર કહેવાય. ગામો ગામના માણસોને મારે છે, લૂંટે છે, લગારે દયા રાખતા નથી. વારંવાર ગાયો ભેંસો વાળી જાય, બળદો લઈ જાય છે. એને જે જોતું હોય લઈ આવે, સવાલ જ નહીં. ભાળ્યું નથી, લઈ લીધું નથી. આવું હતું. કોક રાજા રજવાડામાં કાયદા નિયમ સારા હતા અને પ્રજા સુખી હતી, બાકી તો બધાય દુખી દુખી હતા. પેલા એ દુઃખ હતું ને અટાણે છે. આ દુનિયામાં એમ બધું રહેવાનું. અત્યારે માણસની કિંમત બહુ ઓછી થઈ ગઈ છે. તમે 100 અબજના આસામી હો, કેટલા 100 અબજના આસામી, એટલી તો તમારી પાસે તમારા નામની પ્રોપર્ટી હોય. તોય તમારું ખૂન જો કરવાનું હોય 5 લાખમાં લોકો કરી દે આરામથી. 80 પહેલા આપો, 80 પછી આપો, પૂરું. અરે પણ એની પાસે 100 અબજ રૂપિયા હતા તો કે એ ભલે નતા, પણ એની કિંમત અમારે તો 5 લાખ. આ હું વધારે કહું, એથી ઓછા ભાવમાં પણ ખૂન કરનારા મળે ખરા. ઠીશું કરીને રહ્યા જાય. બીજું અટાણે તો હાવ સસ્તું થઈ ગયું. 2 જણા બેહીને આવે 2 વ્હીલર ઉપર, આગલો આંકે ને વાયલાના હાથમાં રિવોલ્વર હોય. તમે ક્યાંથી ક્યાં જાઓ છો, ડાટ ડાટ કરીને રહ્યા જાય. લ્યો જય સ્વામી ને ગલોટ્યું કે તમે પડો માણા તમારી પર તો ટોળું થાય. હવે કઈ વાત ન થયો. 100 અબજ પડ્યા રહ્યા કે નહીં? તમારી પાસે 100 અબજ હોવા છતાંય તમારી કિંમત કેટલી ઓછી એમ કહો. માટે પ્રભુ ભજો, જેની પાસે કાંઈ નથી એની કિંમત અપરંપાર. કેમ? જેનું ખૂન કોઈ કરે જ નહીં, જેને કોઈ મારે જ નહીં, એટલે એની કિંમત અપાર થઈ ને. જેમ પૈસા જાજા ભેગા થાય એમ કિંમત ઓછી થતી જાય. કોક ટાળી દે તરત. ગરીબના છોકરાનું કોઈ અપહરણ કરતું નથી. મોટા બંગલામાં રહેતા હોય એનો છોકરો લઈ જાય, બસ ફોન કરે, નાળે 25 લાખ બેંકમાં ભરી બેગ મૂકી જાઓ. પોલીસને જો જાણ કરી તો તમારો છોકરો નહીં હોય. ઘણા લોકો લૂંટી લૂંટી ભેગા કર્યા હોય, તે 25 લાખ ભરીને બેક નાળા હેઠે મૂક્યા, બોલે આવીને લઈ જાય, છોકરો મૂકી જાય. એમ પાછા ઈમાનદાર 25 આપી દો તો મૂકી જાય, પાછા ખૂટે તાર ફરીને લઈ જાય. ભાઈ ડાકોના ચોરના બધાના નિયમ હોય છે. નિયમ બારું કામ તો એ લોકો નહીં કરતા, તો સાધુ સંતો એ તો ન જ કરાય ને એમ. ભગવાન શ્રી હરિ કહે છે બીજા દેશોમાં તો એક પલકવાર પણ શાંતિ નથી. આ એ જમાનાનું વાતાવરણ વર્ણવે છે. આજથી 200 વર્ષ પહેલા ભારત દેશમાં શું હતું એ આ સાગર કહે છે. પળવારની શાંતિ નથી, રાત અને દિવસ કલેશ જ હોય છે. એવું અમે દેખીએ છીએ બીજા બધા દેશોમાં. જ્યાં ક્લેશ હોય ત્યાં અમે કઈ રીતે રહીએ? હરિભગત આગ્રહ ઘણો કરે. હરિભગત ના બહુ આગ્રહ છે. અમદાવાદમાં ગયા તો ઓલા સુબા અમને ટાંકામ નાખીને મારત, લ્યો હવે હું રહેવું? માતાજી તમારી કઈ રીતે રહીએ? અમે તો જ્યાં ક્લેશ હોય ત્યાં પગ પણ મૂકીએ નહીં. આવું બોલ્યા મારા. એક ગામમાં હરિભગત ના ઝઘડામાં ગામની ચૂંટણી મંડળીની ચૂંટણી ડખો થતા બે પક્ષ થયા. ને પછી છે ને એ ચૂંટણીનો કૂટણીનો પક્ષ આવ્યો મંદિરમાં, હરિભગતમાં 2 તડા પડ્યા, પછી 2 મંદિર થયા. બોલો. અને પછી પાછા બધા હગાવાલા હોવાથી વ્યવહાર ભેગા થઈ ગયા, મંદિર નોખાડ્યા. ઓલે ઓલાને મંદિરે જાય ને ઓલે ઓલાને મંદિરે જાય, એકબીજાના લગ્નમાં ને એમાં જાય.
હવે અમે ગયા હોય ને આ મંદિરે ગયા હોય તો ઓલા કોઈ નો આવે, ઓલા મંદિરે જાય તો ઓલા કોઈ નો આવે. તો પાછા આપણું છે ને સન્માન કરે, તે ઓલી બજાર સુધી બધા આરે આવે, પછી પાછા વૈયા જાય, પછી ઈથી બજાર થી આવડા આરે આવે, અમારી દેવી રામકાણી કરે. ત્યાં અમે ગુજરી ગયા હોય તો અમારી સ્મશાન યાત્રા એમ જ કાઢે, આ શેરી સુધી આવડાવવાનું, ઓલી શેરી હોતી અને બે જણા મૂકીને ભાગી જાય, પછી કૂતરા કાઢે અમારી સ્મશાન યાત્રા. જે ગામના ને મેં કીધું, ભાઈ તમારું ગામ સારું, તમે સત્સંગી હારા, એકને બદલે બે મંદિર. અમને ઘણું આવવાનું મન થાય પણ નથી આવવું. ક્યાં ઉતરવું? આય ઉતરી તમને ખોટું લાગે ને આય ઉતરી તેને ખોટું લાગે. અને કાં તો ઉતરી ગયેલા ડોહાના જેમ વારા થાય, અમારા વારા બે દી એ મંદિરે ને બે દી આ મંદિરે. અમે બાજીને બે પક્ષ કર્યા છે પણ અમારા બે પક્ષના તમે પૂજ્ય છો. આવી હોળી થાય બોલો, વગર જોતાની ટીંગા ટોળી. પાછો ડખો છે એનો ખબર છે, ગામની ચૂંટણીનો ક્યાં ઘરી ગયો મંદિરમાં અને કાયમી થઈ ગયો. હા, અને ઘરે પાછું બધું સમાધાન થઈ ગયું. આવું ઘણા ગામમાં છે. કલેશ ને લીધે તો અમે અમારો દેશ છોડીને વનમાં ગયા હતા મહારાજ કે, ત્યાંય હોખ નહોતું એટલે જ ઘર છોડીને ભાગ્યા. અમતું નથી છોડ્યું. સમજાડ, કોપાળામાં હું હતો ને, પછી ઓલી ઓરડી હતી, એમાં એકવાર મહિનો હું ભજન કરવા રહેલો. એમાં એ ગરીબ ભગત કે મારે ખાસ સ્વામીનું કામ છે, તો બધા કે પણ સ્વામી અટાણે મળશે નહીં, તો કે હવે છૂટક્યો જ નથી, મળવું જ પડશે. તો ઓલા મને આવીને કે હવે એક કોક આગ્રહ વાળા છે ને મળવું જ પડે એવું છે. મેં કીધું એટલે આ એક મહિનો નિવૃત્તિ લીધી જમાય, તો કે હવે એ બહુ કેસ. તો અમે એને કહેજો કે ભાઈ ઝટ કામ પતાવે. પછી હું બહાર આવ્યો તો આવીને મારી પાસે ઉભા રહ્યા, શું કામ છે? મને કે ધર્મા તો ક્યાં દેવો. આ હા હા હા, મેં કીધું જો ભાઈ એ પ્રશ્ન એ બહુ મને પજવો એટલે હું સાધુ થઈ ગયો. માથાકૂટ મટી ગઈ ક્યાં દેવો. ઈ મેં કીધું એ પ્રશ્ન પતે એમ જ નથી, એક જ ઉપાય છે, સાધુ થઈ જાય. હાલ હાલ સાધુ થઈ જાય એટલે ધર્મા તો ક્યાં દેવો એની માથાકૂટ મટી જાય, ક્યાંથી લેવો એની શરૂ થાય. આ કામ હરું તે મને ભલામણ અહીં બહાર કાઢ્યો. સમજાડું, અગર એના બીજું કામ છે. બીજું શું કામ છે? તરીકે મારે બ્રહ્મચર્ય પાળવું છે. તો મને કે શું કરવું? મેં કીધું કે તારી કટલેરીની દુકાન છે ને એ બંધ કરી. મને કે એ તો ન થાય. આવા આવા પ્રશ્ન પૂછે, માથું ચડાવે, ક્યાંય શાંતિ નથી એમ કહું તમને. મહારાજ કે એટલા સારું તમે અમારો દેશ છોડતી હતા, 7 વર્ષ વનમાં રહ્યા, ફળ ખાઈને તપ કર્યું પણ ક્લેશ અમને ફાવે નહીં. ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારતમાં જે મોટા મોટા તીર્થ કહેવાય છે તે તીર્થોને કરીને અમે પશ્ચિમ ભારતમાં આવ્યા અને સદગુરુ રામાનંદ સ્વામીના દર્શન કર્યા. સ્વામીની અલૌકિક રીત અમે દેખી. રામાનંદ સ્વામી મહાન હતા. અમારી અને એમની રુચિ એક થઈ ગઈ. અમારી અને તેમની રુચિ જ્યારે મળી ગઈ ત્યારે અમે અહીંયા ટકી ગયા છીએ. એમનામાં જે સામર્થ્ય હતું તે તેમણે અમને દેખાડ્યું. અમારામાં જે કાંઈ પ્રતાપ હતો તે બધો તેમણે પારખી લીધો. અમે એકબીજાને ઓળખી લીધા. પોતે તો નિરાવરણ દ્રષ્ટિવાળા હતા ગુરુદેવ રામાનંદ સ્વામી. તેઓ મનમાં જે સંકલ્પ કરતા તે વસ્તુને પાસે જ દેખતા. જેનામાં જે સામર્થ્ય હોય તેને તેઓ જાણી લેતા. અધિકારી વિના કોઈને કહેતા નહીં. મોટા પુરુષની જે આવી રીત હોય છે તેને સૂક્ષ્મ મનુષ્યો સમજી લેતા હોય છે. પાત્ર હોય તો જ કે નહીં જાણે બધું. પૂર્વે જે જે અવતારો થઈ ગયા છે તેમણે અપાર સામર્થ્ય દેખાડ્યું છે. એક એકથી અધિક પ્રતાપ દેખીને તેઓને ઈશ્વર કયા છે બધાએ. મોટાના પ્રતાપને દેખીને લોકો તેમને આ પરમેશ્વર છે એમ કહે છે. તેઓ છુપાવા છુપાતા નથી. જેમ સૂર્ય ઉગે ત્યારે કાંઈ ઘાટું અંધારું રહેતું નથી. હે, અંધારું ઊભી પૂછડીએ જાય, બેહાડ રાખો તોય નો બેહન, બાંધી રાખો તોય નો બંધાયેલું ભાગી જાય.
જે મોટા પુરુષો હોય છે તે ક્યાંય બળ વાપરતા નથી, જોર કરીને પોતાનું સામર્થ્ય દેખાડતા નથી, અને બળ કરીને જે સામર્થ્ય દેખાડે તે તો તુચ્છ માણસ છે, એ તુચ્છનું કામ છે. જ્યારે કીડી આખા બ્રહ્માંડને લઈને ચાલે ત્યારે તેને કીડી માનવી નહીં. કીડી બ્રહ્માંડને ઉપાડીને હાલી જતી હોય તો એને કીડી ન કહેવાય, કીડીનું રૂપ કહેવાય, કીડી નહીં. સુજ્ઞ માણસે વિચારવું જોઈએ કે બ્રહ્માંડને ઉઠાવવાનું કામ કીડીથી થાય નહીં, એ સામર્થ્ય કીડીમાં હોય નહીં. ભગવાન એવા સમર્થ કહેવાય છે કે તે કીડી દ્વારા બ્રહ્માંડને ઉપડાવે છે, બ્રહ્માંડનું કામ કરાવે છે. એમ અમુક કામ જો કોઈ નાથી થયું હોય તો સમજી લેવાનું કે એનું કામ નહીં, એ અમારે ભગવાને કર્યું છે. ભગવાનના સંકલ્પોમાં જ એવું અનંત સામર્થ્ય રહ્યું છે, બીજાનું કામ નહીં. જેમ રૂપિયામાં બહારથી કાંઈ દેખાતું નથી, તેમાં કડવો કે ગળ્યો કોઈ સ્વાદ નથી છે, પણ ભૂમિ ઉપરના જે જે પદાર્થ છે તે બધા તે રૂપિયામાં ભર્યા છે. રૂપિયાથી મરચું મળે ને રૂપિયાથી મીઠું મળે ને રૂપિયાથી હાકર મળે, બધા હવા રૂપિયામાં આવ્યા કે ન આવ્યા. આમનો રૂપિયામાં કાંઈ ખાટો કડવો તો તમે મોઢામાં રાખો, લ્યો શીખો, ગળ્યો ખાટો તડવો લાગે કેજો, પણ એમાં બધા રસ છે. શીર કટાવે શીર ચોર હાવે, રૂપિયો સૌનો રાજા ભજન હતું ને આપણી પાસે, ગોતી દો. શિર કટાવે શિર જો રખાવે, શિર જો કટાવે શિર જો રખાવે, અપાર ગુણ દોષ યામે રહાવે, અપાર ગુણ દોષ યામે રહાવે, જય સો ફલ જો તારે જે હું, જય સો ફલ જો તારે જે હું, તૈસો ફલ દેહિ દેવે દેહુ, તૈસો ફલ દેહિ દેવે દેહુ, સમર્થ દેખાત મનુષ્ય ઓર જૈસે, સમર્થ દેખાત મનુષ્ય ઓર જૈસે, સામૃત અનંત ભરે હે તૈસે, સામૃત અનંત ભરે હે તૈસે, જ્ઞાનવંત જન મિલે જાકુ, જ્ઞાનવંત જન મિલે જાકુ, જન મે જ્ઞાન આવત હે તાકુ, જન મે જ્ઞાન આવત હે તાકુ. સાંભળ્યું સાંભળ્યું તમે સાંભળ્યું, રૂપિયા જ માથું કપાવે, શિર કટાવે શિર જો રખાવે, અને માથાને રૂપિયા જ બચાવે છે. આપી દો તો માથું બચે, નો આપો તો. આફ્રિકાના હરિભગત આવેલા, મેં કહ્યું તમારે આફ્રિકા કેમ, તો કે અમારે 500, 1000, 2000 હારે રાખવા પડે. ને કેમ, તો કે અચાનક આવીને ઉભા રહે તો દઈ જ દેવાના, નો આપો તો અમારે. તમારી પાસે ન હોય તો મારે, એટલે જ કહીએ છીએ કે રાખવા પડે, રાખવા જ પડે, એને સારું રાખવાના. ધ્યાનમાં આવ્યું, ખેડૂતો ખેતર ભાત લઈને જાય, પછી બપોરે જમવા બેહે ધૂળમાં, એટલે થોડીક રોટલીને આમ ચોળીને ફરતું વેરે, પછી ખાય. શું કામ, કીડીઓ ભાતમાં ના ચડી જાય, જો ત્યાં ગોર ના વેર્યો હોય તો કીડી મકડા ભાતમાં ચડી જાય, એ ભૂખ્યાથી આવે કે નહીં, એને હાલીને ખાઓ. એમ આવાને દઈને પછી માથું બચાવો, આવું છે. શિર કટાવે શિર જો રખાવે, અપાર ગુણ દોષી આમે રહાવે, માટે વાલા ભક્તો અપાર ગુણો અને દોષો પૈસામાં રહ્યા છે. જે મનુષ્ય જેવું ફળ લેવા મનમાં ધારે છે તે જો આવડે તો તે રૂપિયા તેવું ફળ આપે છે. આવડવું જોઈએ, જેવું ફળ લેવા ધારો એવું ફળ રૂપિયા આપે છે. માટે રૂપિયો સહુનો રાજા જગતમાં, રૂપિયો સહુનો રાજા, રૂપિયો સહુનો રાજા જગતમાં.
મોટા પુરુષ નો હશે ચોપડો, નાના પુરુષ નાનો રાખે, મોટા ને આવડો જોઈએ એના નાક પ્રમાણે. અને પાઉન્ડ મરાવે રાઉન્ડ, હક નહીં કોઈને. રૂપિયે દીકરા, તમારી પાસે રૂપિયા હોય ને તો જે હોય આવી તમારા દીકરા થઈ જાય, મતલબ તમારા દીકરા છો. હા હા હા, રૂપિયાનો કે રૂપિયે દીકરા, રૂપિયે નારી, રૂપિયો ભાળી આવે વેલા. પોગ્રામમાં ભાઈ એ એવા ફારસ કરે, એક ગામડામાં લગ્ન કર્યા હોય અને પછી કન્યા મોકલે, સમજ્યા? પછી આના બાપ ને ભાઈ ને બીજા ત્રીજા આંટા મારે પણ કઈ મોકલે નહીં, પછી છેલ છબીલો પોતે જાય. હા, કાંડે ઘડિયાળ બળિયાર આમ વાળ બાળ વળ્યા હોય ને જઈને જ્યાં પાછો આમ આમ, એ રામ રામ, આવો આવો. હા, ખાટલો જ કોઈ પાથરે નહીં મોકલવાની ન હોય એટલે આય છે ઢાળીને બેહે, આમ આમ સાવી ફેરવે આમ પગમત પગાઈ. એ શું આવ્યા છો? તેડવા આવ્યો છો, નથી મોકલવાની સમજ્યા ને? થયું હું? તમારી બા કામ કરાવે છે આખો જી ખેતરમાં, મારી દીકરી દુબળી પડી ગઈ, જાઓ. અરે નીકળો બારા. જમાઈરાજ ને કાઢ્યા, પછી જમાઈરાજ ને એમ થયું ખાલી લુખારામ છે ને ત્યાં નહીં મોકલે, સુરત ગયા. હીરા ઘસ્યા, રૂપિયા કમાણા, હો, અને પછી ઢટ 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 ઢડ કરતા ભાઈ હારાની ગાડી ઉભી રાખી, આમ બધું સફારી પહેરેલો, વાળ બાળ ને મતર મતર સ્પ્રે મારેલો, ભાઈ આખા ફળિયામાં સુગંધ આવ્યા. કોણ આવ્યા? આ હા હા, આપણા જમાઈ આવ્યા. લ્યો ગાડી જોઈ, ત્યાં તો લાડી માંડ્યા મરકાવા કે બા મારે જાવું છો, વાહે જ બેસી જાઉં છું. હવે તો સુરત ગયા છે, ત્યાં મકાન રાખ્યું, એને કહી દીધું સુરતમાં આપણે મકાન રાખી લીધું છે, હવે ખેતરના કામ કરવા નથી. બહુ સારું બહુ સારું, તમે તો દેવ જેવા છો. હા, તૈયાર થઈ જા, બે ગયા ગાડીમાં. સાંભળ્યું સાંભળ્યું તમે? હા, આ બધા ટીખળ છે. રૂપિયો દીકરા, રૂપિયો નારી, રૂપિયો ભાળી આવે વેલા. તમારો કોઈ ફોન નંબર માગે નહીં,
રૂપિયો હોય તો ઇન્વિટેશન કાર્ડ આવે, થપ્પો થાય, કેટલા રૂપિયા તમારી પાસે એ પ્રમાણે ટપાલી ધક્કા ફેરા ખાય. અમુક ને ઘેરે 12 મહિના થયા કોઈ ટપાલી જ નથી ગયો. ભાઈ ભાઈ રૂપિયો હોય તો, રૂપિયો હોય તો સહુ બોલાવે, બોલાવે કુટુંબ કપિલા. ભગવાન ને માનીએ છીએ કે રૂપિયા ને? આપણે પેલો લેખ છાપ્યો હતો ને સત્સંગ સેવકમાં, ક્યા હમ ઈશ્વર કો માનતે હૈ, ક્યા હમ આસ્તિક હૈ, બોલો. પૈસે કો માનતે હૈ યા પરમેશ્વર કો? પેલો ભગત કહેતો, પૈસો મારો પરમેશ્વર ને બૈરું મારો ગુરુ, પૈસો મારો પરમેશ્વર ને બૈરું મારો ગુરુ. છોકરા છે અહીંયા શાલિગ્રામ, સેવા કોની કરું, બધું મહિનો માય. મહારાજ બોલ્યા, શિર કટાવે શિર જો રખાવે, અપાર ગુણ દોષી આમે રહાવે, જૈસો ફલ જો ધારે જેહુ તૈસો ફલ તેહી દેવે. પૈસા બધું છે, પૈસો ભગવાન આપે તો એને વાપરતા આવડવું જોઈએ, તો સુખ થાય નહીતર દુઃખ થાય. અને જે રીતે મનુષ્ય સમર્થ દેખાય તે રીતે તેમાં અનંત સામર્થ્ય ભર્યું હોય છે. અને વળી મનુષ્યને જેવા જ્ઞાનીનો ભેટો થાય છે તેવું તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે. જેવા જ્ઞાની મળે એવું જ્ઞાન થાય. જ્ઞાની મનુષ્યનો જોગ થયા વિના માણસને જ્ઞાન થતું નથી. લ્યો નકર અજ્ઞાની જો જ્ઞાન કાંચી થાય. જ્ઞાની મિલે વિન જ્ઞાન ન હોવે, મનુષ્ય તન સો વૃથા ખોવે, મનુષ્ય તન સો વૃથા ખોવે, વૃથા ખોવત મનુષ્ય તન
જ્ઞાની મનુષ્યનો જોગ થયા વિના, જ્ઞાની પુરુષ મળ્યા વિના માણસને જ્ઞાન થતું નથી. તેવા જોગ વિના ખોટી રીતે મનુષ્ય શરીરને માણસ ખોઈ નાખે. એક તો મનુષ્ય જન્મ વૃથા જાય, અને ઉપરથી તે આત્મઘાતી કહેવાય. શાસ્ત્ર એને આત્મઘાતી કહે છે કે જે મનુષ્ય જન્મ પામ્યા પછી પોતાના આત્માનો ઉદ્ધાર નથી કરતો. બસ એ જ આત્મઘાતી. અજ્ઞાની કો જ્ઞાન દે નહીં કાજા, અજ્ઞાની કો જ્ઞાન દે નહીં કાજા, સંત ફિરત હી ભૂમિ પર આજા, સંત ફિરત હી ભૂમિ પર આજા, અજ્ઞાની કો જ્ઞાન દે નહીં કાજા, અજ્ઞાની કો જ્ઞાન દે ફિરત હી ભૂમિ પર આજ, સંત ફિરત હી ભૂમિ પર આજ, જાતુ આજ હોવત હરિ જ્ઞાના, જાતુ આજ હોવત હરિ જ્ઞાના, તા સંબળ ભાગી ઓર ન જાના, કહે છે ગરીબ ભક્તો, અજ્ઞાની મનુષ્યને જ્ઞાન આપવાને માટે જ સત્પુરુષો આજે ભૂમિ ઉપર ફરતા હોય છે. આજે જેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે તેના જેવો બીજો કોઈ મોટો ભાગ્યશાળી જાણવો નહીં. અમે સાધુ સંતોને ફેરવીએ છીએ કે જીવાત્માને અમારા પ્રગટ સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે ફેરવીએ છીએ. જેટલા પૂર્વે અવતાર થઈ ગયા હતા અને તે બધાનું જે સામર્થ્ય હતું, તેટલું સામર્થ્ય તો અત્યારના અવતારમાં સહજ ભાવે રહ્યું છે. આવું ભગવાન પરોક્ષપણે બોલે છે. જેટલા અવતાર થઈ ગયા એ બધામાં જેટલું સામર્થ્ય હતું, એટલું સામર્થ્ય તો આજના અવતારમાં સહજ રહ્યું છે. હાલ જેને આ અવતારનું સંપૂર્ણ જ્ઞાન થાય છે અને જે સત્સંગમાં ચિત્તને પરોવે છે, તે અવતારોના સામર્થ્યને સહજ ભાવે જાણી શકે છે. જે મનુષ્ય સત્સંગનો કાયમ જોગ રાખતો હોય છે અથવા જે સત્સંગને સાંભળતો હોય છે, બેમાંથી એક, તેને જન્મ મરણ અને જમપુરી તે રૂપ ભવ રોગ મટી જાય છે. સત્સંગનો કાયમ જોગ રાખતો હોય યા તો કાયમ સત્સંગ સાંભળતો હોય, એટલે કોક સભા કથામાં જાતો હોય, શીડી વીછડી સાંભળતો હોય, જે કોઈ મનુષ્ય વગેરે જે તે પ્રકારે સત્સંગમાં ઉપયોગી થયા હોય, થોડી ઘણી આ સત્સંગની જેણે સેવા કરી હોય, તેઓ તો ભવપારને પામી ગયા છે. કારણ કે સત્સંગમાં એવું મહાન સામર્થ્ય રહ્યું છે. સત્સંગનું અપાર સામર્થ્ય દેખીને પણ તેમાં જે પ્રેમ નથી કરતા, તેના જેવો તો બીજો કોઈ અભાગ્ય નથી. તે તો ભવસાગરમાં ભટક્યા કરશે. જે કોઈ પણ મનુષ્ય જ્યારે સત્સંગ કરશે ત્યારે તે ધર્મવંશી કહેવાશે. કોઈ પણ મનુષ્ય સત્સંગ કરશે એટલે એ ધર્મવંશી કહેવાશે. હજાર લાખ કે કરોડ વર્ષે પણ આવો સત્સંગ ઉમંગથી કરશે, અરે બ્રહ્માંડ રહે ત્યાં સુધીમાં પણ આવો સત્સંગ જે કરશે તે ધર્મવંશી કહેવાશે. નિયમ ધર્મોને અદલ રીતે જે પાળશે, તત્પર થઈને તેને જે રાખશે તે ધર્મવંશી કહેવાશે. સ્વામિનારાયણ આવું નામ ઉચ્ચારશે, ધર્મવંશીની સેવા કરશે તે ધર્મવંશી કહેવાશે. ધર્મવંશીના આશ્રિત જે સંતો અને વર્ણિયો જે કહેવાય છે અને ચારે વર્ણના જે કોઈ પણ લોકો ધર્મકુળના આશ્રિત છે, ધર્મકુળની સેવા કરે કરાવે છે, તે બધા જ ધર્મવંશી કહેવાય. તે બધા ભવસાગરને તરી જશે. જે શિષ્ય હોય તેણે ગુરુ પાસે સેવા કરાવાય નહીં, ક્યારેય કરાવાય નહીં. શિષ્યના આવા બધા ધર્મ છે તેને સૌ હરિભક્તોએ જાણવા. બાલમુકુંદ અને શાલિગ્રામ સ્વરૂપને જે ભક્ત પૂજતો હોય તેણે ઘસેલું ચંદન તે સ્વરૂપને અર્પણ કરવું, તેનાથી પૂજવા તે વિવેક કહેવાય. પૂજેલા તે દેવ તેના ઉપર ઘણા રીજે છે અને તે દેવ પાપને નાશ કરીને પ્રગટ ભગવાનને મેળવી દે છે. દેવને પૂજીએ તો દેવ દેવાથી દેવ સર્વોપરી શ્રી હરિનો ભેટો કરાવી દે. જે મહાદેવજીએ નરસિંહ મહેતાને ગોલોકમાં દિવ્ય રાસ બતાવ્યો, ભાઈ ચંદન ઘસીને શાલિગ્રામને ચડાવીએ તો શાલિગ્રામ રાજી થાય અને ભગવાનનો ભેટો કરાવે, પરંતુ શાલિગ્રામના ઉપર જ ચંદન ઘસીને
જે તેમને ચંદન ચડાવે છે એના ઉપર તે દેવ ક્યારેય રીઝતા નથી, એ તો પ્રગટ દેખાય છે. શાલિગ્રામ ઉપર જ ચંદન ગાય એમ પૂજા થાય. પોતાના ગુરુના જે અંજલ હોય તથા દેવની જે કોઈ વસ્તુ હોય તેને પોતાના ઉપયોગમાં વાપરવા યોગ્ય નથી એવું ધર્મશાસ્ત્રનું વચન છે. એટલે શિક્ષાપત્રી મેં ન લખ્યું કે મંદિરમાં તેને પોતાના ગુરુ પાસેથી વસ્તુ ન લઈ આવી વાપરવા, કરજે નાણું ન લાવવું, શાસ્ત્ર ના પાડે. શ્રી હરિ આટલી વાત કહી રહ્યા ત્યારે એક પહોર દિવસ બાકી રહ્યો હતો, 3 વાગી ગયેલા બપોર નમતા, અને તૈયારી કરીને જોડિયા થી ચાલ્યા તે ભાદરા ગામને રસ્તે આવ્યા. હરિભક્તો એ રોકવા માટે ઘણી તાણી કરી તો પણ શ્રી હરિ જોડિયામાં રોકાયા નહીં. શ્રી હરિ અશ્વ ઉપર સવાર થયા હતા, મસ્તક ઉપર છત્ર શોભી રહ્યું હતું. ભક્તોને ઘણો જ ભાવ હતો, બધા શ્રી હરિની પાસે દોડતા આવ્યા, મસ્તક નમાવીને પગે લાગ્યા અને હાથ જોડીને વિનંતી કરી. ઇતિ શ્રી હરિચરિત્રામ સાગરના એકાદશ પૂર્વમાં શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે જોડિયામાં હરિભક્તોને વાત કરી જમ્યા અને ભાદરા જવા ચાલ્યા. એ નામે 7મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજ.